ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે ત્યારે હિંમતનગરમાં અબોલ જીવો અને જળ પ્રદૂષણનો વિચાર કરી સ્થાપિત કરાયેલી 7 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રઘુનંદન વિસ્તારમાં સ્થાપના કરેલ 7 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તો છેલ્લા 7 વર્ષથી અહીં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરાઈ છે અને આગામી 2020ના વર્ષ સુધી આ લોકોએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું બુકિંગ પણ એડવાન્સમાં કરાવી દીધું છે. અમે છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિના સ્થાપના કરીએ છીએ, કારણ કે પાણી ઇકો ફ્રેન્ડલી ગણપતિના કારણે પાણીજન્ય જે જીવજંતુઓ છે એને નુકસાન ના થાય, પાણીની પણ રક્ષણ થાય એના કારણે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ છીએ. કેટલા વર્ષથી સ્થાપના કરો છો અને કયા કયા કાર્યક્રમો ગોઠવો છો? અમે છેલ્લા 7 વર્ષથી ગણપતિ દાદાને ઇકો ફ્રેન્ડલી જ ગણપતિ લાવીએ છીએ અને આવતા 2020 સુધી ઇકો ફ્રેન્ડલી ગણપતિની બુકિંગ થયેલું છે. દરરોજ રાતે ગણપતિ દાદાની પૂજા અર્ચન થયા પછી ગરબા થાય છે, નાના બાળકોની રમત થાય છે, સંગીત ખુરશી કરીએ છીએ. પીઓપીની પ્રતિમાના કારણે જળ પ્રદૂષણ મોટા પ્રમાણમાં થાય છે અને એના કારણે જળચર જીવો પણ મોતને ભેટે છે. ત્યારે સાબરકાંઠા જ બડોલી તૈયાર થતી નાળિયેરના છોતરા અને માટીમાંથી બનાવેલ આ વિશાળ પ્રતિમાનું અહીં સ્થાપના કરીને ભક્તિભાવથી લોકો તેની પૂજા કરે છે અને રોજે રોજ બાળકોની વિવિધ રમતો અને રાસ ગરબાનું અહીં આયોજન કરાય છે. અમે અહીંયા છેલ્લા 7 વર્ષથી ગણપતિનું પ્રોગ્રામ કરીએ છીએ અને ત્યાં અમે વિસર્જન સાથે એવી રીતે કરીએ છીએ જેથી નદીમાં કોઈ બી પ્રાણીઓ જીવજંતુને નુકસાન ન થાય અને આવી જ રીતે અમે ગણપતિ આગળ લાવીશું અને બીજાને બી નમ્ર વિનંતી કે એ લોકો બી આવી ઇકો ફ્રેન્ડલી લાવે જેથી કોઈને નુકસાન ન થાય. તહેવારોની મજા અપૂર્ણ જીવોની પણ સજા ન બને તેનું બી ધ્યાન રાખવું. અમે અહીંયા છેલ્લા 7 વર્ષથી ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ, એમને લાવીએ છીએ. અમે જે પણ કોઈ એમની માનતા રાખીએ છીએ ભગવાન એમ સાક્ષાત્કાર છે, એ અમને અમારી જોડે હાજરા હજુરો એવું અમને ફીલ થાય છે અને અમારી દરેક મનોકામના દરેક ઈચ્છા એ પૂર્ણ કરે છે. બાળકો અહીંયા આગળ નાના બાળકો વડીલો અને અમે બધા સાથે ગરબાની રમઝટ બોલાવીએ છીએ અને 5 દિવસ તો જાણે અમારે ભગવાન ખુદ અમારા જોડે આવીને રમતા હોય એવું ફીલ થાય. રઘુનંદન સોસાયટીના રહીશોએ ભક્તિભાવની સાથે પ્રદૂષણ વિશે પણ વિચાર્યું છે ત્યારે આવા ધાર્મિક તહેવારોની મજા અવલ જીવો માટે સજા ના બને એ વિચારવું પણ સાચી ગણેશ ભક્તિ જ કહેવાય છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.